नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 માં જે 11મું પ્રકરણ છે ઘડિયા અને ભાગાકાર, તેમાં આગળ આપણે ત્રીજો દાખલો જોયો હતો, જેમાં આપણે 2 અને 5 ઉપરથી 7નો ઘડિયો લીધો હતો. હવે એમાં જ આપણે 4 અને 3 ના ઘડિયાની મદદથી 7નો ઘડિયો બનાવવાનો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 4 નો અને 3 નો ઘડિયો તો આવડે જ છે. તો 4 ના ઘડિયામાં શું આવશે? 4 એક 4, 4 2 8, 4 3 12, 4 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36, 4 10 40. એવી રીતના આપણે અહીંયા 3 નો ઘડિયો પણ મેં અહીંયા તમને લખીને બતાવેલો છે. હવે એના ઉપરથી ને આપણે ફક્ત 7 નો ઘડિયો બનાવવાનો છે. તો 7 તો કે 4 એક 4 અને 3 એક 3 એટલે 7 થાય. 4 2 8 અને 3 2 6, 8 અને 6 કેટલા થશે? તો કે 8 અને 6 14, તો 7 2 14. તો એવી રીતના આપણને અહીંયા 7 નો ઘડિયો મળી જાય છે, જે મેં તમને અહીંયા આગળ લખીને બતાવેલો છે. જુઓ, તે 7 નો ઘડિયો અહીં મેં તમને લખીને બતાવેલો છે કે 4 વત્તા 3 એટલે 7, 8 વત્તા 6 એટલે 14, 12 વત્તા 9 એટલે 21. એવી જ રીતના આપણે 5 અને 7 ના ઘડિયાની મદદથી 12 નો ઘડિયો બનાવવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો 5 ના ઘડિયામાં શું આવે? 5 એક 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25. એવી રીતના 7 ના ઘડિયામાં શું આવશે? તો કે 7 એક 7, 7 2 14, 7 3 21. બરાબર. તો હવે 5 અને 7 નો સરવાળો કરીએ તો આપણને શું મળે? 12. એવી જ રીતના 10 અને 14 નો સરવાળો કરીએ તો 24 મળે. તો એના ઉપરથી આપણે કેનો ઘડિયો બનાવ્યો કહેવાય? તો કે 12 નો. બરાબર છે. 5 અને 7 12 અને 10 અને 14 24, એટલે કે 12 એક 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60. તો બરાબર છે, 5 અને 7 ના ઘડિયા ઉપરથી આપણે 12 નો મેળવ્યો. તો એવી રીતના તમે 2 ઘડિયાની મદદથી ત્રીજો ઘડિયો તમે બનાવી શકો છો. અહીંયા પણ જો તમને કીધું છે 6 અને 8 ના ઘડિયાની મદદથી 14 નો ઘડિયો બનાવવાનો છે. તો જો 6 એક 6 અને 8 એક 8, 8 અને 6 કેટલા થશે? 14. પછી 12 અને 16, 6 2 12, 8 2 16. તો 12 અને 16 કેટલા થાય? 28. તો 6 અને 8 ના ઘડિયાની મદદથી આપણને 14 નો ઘડિયો મળી ગયો. હવે બીજું છે, 9 અને 4 ના ઘડિયાની મદદથી 13 નો ઘડિયો બનાવો. તો 9 ને 4 કેટલા થાય? 13. 9 એક 9, 4 એક 4, 9 અને 4 13. પછી 9 2 18, 4 2 8, એટલે કે 26. તો આપણને 13 એક 13, 13 2 26. એવી રીતના આપણને અહીંયા 13 નો ઘડિયો મળી જશે, જે મેં તમને અહીં કરીને બતાવેલો છે. બરાબર છે. જુઓ, 13 નો ઘડિયો અહીં મેં તમને કરીને બતાવેલો છે કે 9 વત્તા 4 એટલે 13, 18 વત્તા 8 એટલે 26. બરાબર. એવી જ રીતના આપણે 15 નો ઘડિયો કયા 2 ઘડિયાની મદદથી બનાવી શકીએ એ તમારે તમારી જાતે બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, 15 નો ઘડિયો આપણે 10 ના ઘડિયા અને 5 ના ઘડિયાથી આપણે બનાવી શકીએ, જે મેં તમને અહીં બતાવીને બતાવેલો છે કે 15, 10 વત્તા 1 એટલે 10 એક 10 અને 5 એક 5, એટલે કે 10 અને 5 15. બરાબર છે. તો હવે આવી જ રીતના આપણે 5મો દાખલો જોવાનો છે. તો એમાં પણ ઘડિયા અને ભાગાકારનો આપણે ઉપયોગ કરવાનો છે કે એક મોટી કાચની પેટીમાં બિલાડીઓના કુલ 28 પગ દેખાયા, તો પેટીમાં કુલ કેટલી બિલાડીઓ હશે? તો એક બિલાડીના કેટલા પગ હોય? 4 પગ. બરાબર. તો પેટીમાં કેટલા પગ હતા? તો કે 28 પગ. તો 28 ભાગ્યા આપણે 4 કરીએ તો આપણને ખબર પડે કે કેટલી બિલાડીઓ હશે. તો 4 નો ઘડિયો આપણે 28 સુધી બોલીએ તો ક્યાં આવે? 4 એક 4, 4 2 8, 4 3 12, 4 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28. તો 4 7 28 થાય, એટલે કે આપણને ખબર પડે કે 7 બિલાડીઓ પેટીમાં હશે. એવી જ રીતના આગળ છે કે એક તબેલામાં
નીચે બેસીને ગાયોને જોતા કુલ 56 પગ દેખાય છે. બરાબર, તો ગાયોના પગ કેટલા હોય? 4. તો 56 ભાગ્યા 4 કરીએ એટલે આપણને ખબર પડી જાય કે કેટલી ગાયો હશે. તો આપણે 56 ભાગ્યા 4 કરો તો 4 ના ઘડિયામાં 56 તો આવે નહીં, તો આપણે એક જ આંકડો લેવાનો 5. એટલે કે 4 એકુ 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ને અહીંયા 6 નીચે ઉતારવાનો એટલે 1 અને 6 થશે 16. હવે 4 નો ઘડિયો આપણે 16 સુધી બોલવાનો, તો ચોકે ચોકે 16, 16 માંથી 16 જાય તો 0. એટલે આપણે ખબર પડે કે કેટલી 14 ગાયો તબેલામાં હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે કે એક વર્ગખંડમાં રહેલા બાળકોના કુલ હાથ 84 છે. તો વર્ગખંડમાં બાળકોની સંખ્યા કેટલી હશે? તો બાળકોના હાથ કેટલા હોય? 2. તમારે બધાને કેટલા હાથ છે? 2. બરાબર, તો કેટલા હાથ દેખાય કુલ હાથ છે? તો કે 84. તો 84 ભાગ્યા 2 કરીએ એટલે આપણને કુલ કેટલા બાળકો હશે ખબર પડી જાય. તો 2 ના ઘડિયામાં 84 આવે નો આવે એટલે આપણે એક જ રકમ લેવાની, કઈ? 8. 2 4 8, 8 માંથી 8 જાય તો 0, 4 ને આપણે ઉપરથી નીચે ઉતારી લેવાના, 2 2 4, 4 માંથી 4 જાય તો 0, એટલે કે શું આવશે? 42 બાળકો હશે. ત્યાર પછી ચોથું છે, એક મેદાનમાં ઊભી રહેલી ઓટો રિક્ષાના કુલ પૈડા 312 છે. તો ઓટો રિક્ષાની કુલ સંખ્યા કેટલી હશે? છે, જુઓ તો આપણે ઓટો રિક્ષાના પૈડા કેટલા હોય? 3. તમે કાળા કલરની ઓલી રિક્ષા જાય છે એની તમને ખબર હશે કે એના પૈડા કેટલા હોય? 3 પૈડા હોય. તો 312 ભાગ્યા 3 કરી નાખવાના. હવે 3 ના ઘડિયામાં 312 આવે નો આવે એટલે એક એક આંકડો જ લેવાનો આપણે. તો 3 1 2 3, 3 માંથી 3 જાય તો 0. હવે આપણે ઉપરથી નીચે પહેલા 1 ઉતારવાનો. હવે 1 છે એ તો 3 કરતા નાનકડા છે, તો ભાગ આલે? ભાગ નો આલે, કારણ કે 3 છે એ મોટા છે. તો અહીંયા આપણે શું મૂકી દેવાનું? પહેલા 0. જો મેં અહીં મૂકેલો છે, દેખાય છે ને? 1 પછી આપણે 0 મૂકી દેવાનો, પછી આપણે બગડો ઉતારવાનો. બીજી વાર પહેલા વિદ્યાર્થી મિત્રો 0 મૂકી જ દેવાનો તમારે, પછી જ બીજો બગડો નીચે ઉતારવાનો. તો કેટલા થશે? 1 અને 2 12. હવે 3 નો ઘડિયો છે એ આપણે 12 સુધી બોલવાનો છે, તો કે 3 4 12, 12 માંથી 12 જાય તો 0, એટલે ઓટો રિક્ષા કેટલી હશે? તો કે 104 ઓટો રિક્ષા મેદાનમાં ઊભી હશે. ત્યાર પછી પાંચમું છે, પ્રીતિ 21 દિવસ શાળામાં ગેરહાજર હોય તો કેટલા અઠવાડિયા ગેરહાજર હશે? અઠવાડિયાના કેટલા દિવસો હોય? 7 દિવસ. તો 7 ભાગ્યા 21, 21 ભાગ્યા 7 કરો તો 7 3 21, એટલે કે 3 અઠવાડિયા. સીધું જ છે કે એક અઠવાડિયાના 7 દિવસ હોય તો 3 અઠવાડિયાના 21 દિવસ થઈ જાય, એટલે કે 3 અઠવાડિયા એ ગેરહાજર રહેલી હતી. હવે જુઓ તમને અહીંયા એક ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં અહીંયા આપણને ડેટકાભાઈ બતાવેલા છે. એ ડેટકાભાઈ કઈ કૂદકા મારી મારી અને કઈ કઈ જગ્યાએ પહોંચશે એ તમને અહીં કીધેલું છે કે પહેલામાં એક દેડકો એક વખતમાં કૂદીને 0 થી ચાલુ કરીને 3 ડગલા સુધી પહોંચે છે. 27 પહોંચ પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડે? તો આપણે 3 કૂદકા ભરે છે તો 3 ના ઘડિયામાં ક્યાં આવે 27? તો કે 9 3 27, એટલે કે આપણને 9 કૂદકા છે એ દેડકાને મરાવવા પડે તો જ 27 એ પહોંચે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે 9 કૂદકા જો એ ભરે તો જ એને એ ત્યાં પહોંચે. ત્યાર પછી છે જુઓ અહીંયા કે 39 પર પહોંચવા દેડકાને કેટલા કૂદકા ભરવા પડે? 39 ક્યારે આવે? તો કે 13 3 39, એટલે કે 13 કૂદકા ભરવા પડે. 13 નો ઘડિયો આપણે આગળ શીખેલો જ છે કે 13 3 39. પછી 16 કૂદકા એ કઈ સંખ્યા પર પહોંચશે? તો કે 16 કૂદકા 16 2 32 16 3 48 સંખ્યા પર. 16 × 3 કરશો તમે તો 48 આવશે, કારણ કે દેડકો કેટલા કૂદકા ભરે છે? 3 જ કૂદકા ભરે છે. હવે બીજું, એક સસલું એક વખતમાં કૂદીને 0 થી ચાલુ કરીને 5 ડગલા સુધી પહોંચે છે, તો 25 પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડે? 25 પર પહોંચવું હોય તો 5 નો ઘડિયો આપણે 25 સુધી બોલવાનો,
પાંચ એકુ પાંચ, પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પચુ પચુ પચીસ, એટલે કે એને પાંચ કુદકા ભરવા પડે. હવે પંચાવન પરમાં પહોંચવા માટે તો કે એને અગિયાર કુદકા, અગિયાર પંચા પંચાવન, કારણ કે એ પાંચ કુદકા જ ભરે છે, તો અગિયાર કુદકા ભરે ત્યારે એ પંચાવન પર પહોંચશે. અને તેર કુદકા એ કઈ સંખ્યા ઉપર પહોંચશે, તો કે તેર ગુણ્યા પાંચ કુદકા, એટલે કે તેર પંચાને પાસાઠ સંખ્યા પર પહોંચશે. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો કે પચીસ પર પહોંચવા, તો કે પાંચ ગુણ્યા પાંચ, પચુ પચુ પચીસ, પછી અગિયાર કુદકા ભરવા માટે પંચાવન પર પહોંચવા માટે અગિયાર પચા પંચાવન, અને અહીંયા આવશે તેર કુદકા એ, તો કે તેર ગુણ્યા પાંચ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો છઠ્ઠો દાખલો છે એ પૂરો થાય છે. આગલા વિડીયોમાં આપણે સાતમો દાખલો ગુણાકાર કરો તે જોશું. ત્યાં સુધી તમે આટલા જે દાખલા મેં તમને કરાવેલા છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરા કરજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.